સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના જિલ્લાની સિરીઝ ચાલુ છે. આજે જે જિલ્લાની વાત કરવા જઈ રહ્યા છીએ તે વલસાડ જિલ્લો છે, એટલે કે દક્ષિણ ગુજરાત મિત્રો લાસ્ટ જિલ્લો ગણીએ. આ વલસાડ જિલ્લાનું મિત્રો ભૂગોળ કેવો છે, આ વલસાડ જિલ્લા મિત્રો જોવાલાયક સ્થળ કેવા છે, આ વલસાડ જિલ્લા તમામ બાબતે આજે વાત કરવાની છે. પણ મિત્રો સ્ટાર્ટિંગ કરીએ કે આપણો વલસાડ જિલ્લો છે ગુજરાતની દક્ષિણ બાજુ આવેલો છે, પણ આ વલસાડ જિલ્લો કયા જિલ્લાની હદને સ્પર્શે છે? તો આપણે યાદ રાખવાનું છે, વલસાડ જિલ્લો એકમાત્ર જિલ્લાની હદને સ્પર્શે એ છે નવસારી જિલ્લો. તો બધા મિત્રો યાદ રાખવાનું કે ગુજરાતનો એકમાત્ર જિલ્લો એવો છે જે એક જ જિલ્લાની હદને સ્પર્શે છે, એ છે નવસારી. એ કયો જિલ્લો છે? તો વલસાડ જિલ્લો માત્ર નવસારીને સ્પર્શે છે. આગળ મિત્રો વાત કરીએ કે વલસાડ જિલ્લાના આપણે તાલુકા યાદ રાખવા હોય તો તાલુકા કેવી રીતે યાદ રાખી શકાય? તો કે વલસાડ જિલ્લાના તાલુકા યાદ રાખવાની મિત્રો ટ્રીક છે કે વાવ, ધરમની, ઉમર, પાકી ગઈ. તો આવું સૂત્ર બોલો એટલે વલસાડ જિલ્લાના તમામ આપણે તાલુકા પાકા થઈ જાય. શું બોલવાનું? તો કે વાવ, ધરમની, ઉમર, પાકી ગઈ. હવે બધા જ મિત્રો તાલુકા આપણે પાકી, વા એટલે વાપી થશે, વ એટલે વલસાડ પોતે છે, ધરમ એટલે ધરમપુર છે, ઉમર એટલે ઉમરગામ છે, પ એટલે પારડી છે, ને ક એટલે કે કપરાડા. તો યાદ રાખવાનું છે કે વાવ, ધરમની, ઉમર પાકી ગઈ એટલે ગુજરાતના વલસાડ જિલ્લાના તમામ તાલુકા પાકા થઈ જાય. વ એટલે વાપી થશે, વ એટલે વલસાડ થશે, ધરમ એટલે ધરમપુર થશે, ઉમર એટલે ઉમરગામ થશે, પ એટલે પારડી, ને ક એટલે કે કપરાડા તાલુકો. હવે મિત્રો એક એક આપણે બાબત સમજીએ કે ભાઈ વલસાડ છે તેમાં મિત્રો શું જોવાલાયક છે. તો પહેલાં આપણે વલસાડની વાત કરીએ, વલસાડ શહેરની. ભાઈ વલસાડ છે તેનું પ્રાચીન નામ શું, ત્યાંથી મિત્રો શરૂઆત કરીએ. તો કે વલસાડનું પ્રાચીન નામ છે વલ્લરખંડ. વલસાડનું પ્રાચીન નામ શું છે? તો વલ્લરખંડ છે. આ વલસાડ મિત્રો શું જોવાલાયક છે? તો યાદ રાખવાનું છે RPFનું તાલીમ કેન્દ્ર. RPFનું તાલીમ કેન્દ્ર ક્યાં આવે? તો કે વલસાડ આવે છે. આ RPFનું મિત્રો આખું નામ શું? તો કે રેલવે પ્રોટેક્શન ફોર્સ. રેલવે પ્રોટેક્શન ફોર્સનું તાલીમ કેન્દ્ર ગુજરાતના કયા જિલ્લામાં છે? તો કે વલસાડમાં છે. આ વલસાડ મિત્રો શું કહેવાય છે? તો વલસાડ મિત્રો કેરીનું ઘર કહેવાય છે. કેરીનું ઘર એટલે કયું? તો કે વલસાડ છે. આ વલસાડ મિત્રો દક્ષિણનો બગીચો કહેવાય. કે ગુજરાતમાં કયા જિલ્લાને દક્ષિણનો બગીચો કહેવાય? તો કે વલસાડ કહેવાય છે. હવે મિત્રો એવું કહેવાય છે ગુજરાતમાં મેક્સિમમ કેરીનું ઉત્પાદન વલસાડ જિલ્લો કરે છે. તો ભાઈ વલસાડમાં કેવા પ્રકારની કેરી પાકે છે? તો આ કેરીનું નામ પણ પાકા કરવાના છે. વલસાડની અંદર મિત્રો આફૂસ કેરી, તોતા કેરી, લંગડો કેરી, પાયરી કેરી, આ બધી કેરી, આફૂસ કેરી છે, તોતા કેરી છે, લંગડો કેરી છે, પાયરી કેરી છે, આ બધી જ કેરીનું મિત્રો ક્યાં મેક્સિમમ ઉત્પાદન થાય છે? તો કે વલસાડ જિલ્લામાં. મિત્રો પાકું કહો એકવાર કે વલસાડનું પ્રાચીન નામ વલ્લરખંડ, RPFનું તાલીમ કેન્દ્ર કહેવાય છે વલસાડ, જેનું આખું નામ છે રેલવે પ્રોટેક્શન ફોર્સ, વલસાડને કેરીનું ઘર કહેવાય છે. આ વલસાડ છે મિત્રો તેને દક્ષિણનો બગીચો પણ કહેવામાં આવે છે. હવે મિત્રો બીજા જ આપણે શહેરની વાત કરીએ તો વલસાડનું એક શહેર એટલે કે વાપી શહેર કેવું છે એની વાત કરીએ. વલસાડની અંદર આવે છે વાપી. આ વાપીને મિત્રો કહેવાય છે ગુજરાતની ઔદ્યોગિક નગરી. ખાસ યાદ રાખીએ કે ગુજરાતની ઔદ્યોગિક નગરી કઈ છે? તો કે વાપી છે. મિત્રો એમ કહે છે મેક્સિમમ એમ છે GIDC ને મેક્સિમમ ઉદ્યોગો ક્યાં આવેલા છે? તો કે વાપીની અંદર એટલે ગુજરાતની ઔદ્યોગિક નગરી છે વાપી છે. આ વાપી છે મિત્રો એમાં એક કારખાનું પ્રખ્યાત છે જેનું નામ છે અતુલ રંગ રસાયણ. અતુલ રંગ રસાયણ ક્યાં આવેલ છે? તો કે વલસાડની અંદર આવેલ છે. આ અતુલ રંગ રસાયણ છે તે ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રી છે. આ અતુલ રંગ રસાયણ છે તેનો મિત્રો એમ કહે છે સ્થાપના કરતા કોણ છે, એના સ્થાપક કોણ છે? તો યાદ રાખવાનું છે કસ્તુરભાઈ લાલભાઈ પટેલ. કસ્તુરભાઈ લાલભાઈ પટેલે કે ઇન્ડસ્ટ્રીની મિત્રો સ્થાપના કરી, એનું નામ છે અતુલ રંગ રસાયણ, જે ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રી છે. આ અતુલ રંગ રસાયણની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો સાલ પણ આપણે યાદ રાખશી 1952ની સાલ. 1952માં અતુલ રંગ રસાયણની સ્થાપના થઈ.
આ વાપી શહેર છે મિત્રો કઈ નદીના કિનારે આવેલ છે? તો આપણે એ પણ યાદ રાખીએ કે વાપી છે તે દમણગંગા નદીના કિનારે છે. દમણગંગા નદીના કિનારે છે જે વાપી શહેર છે. આ દમણગંગા મિત્રો ગુજરાતનો ગુલાબી લાલ કહેવાય છે, દક્ષિણની છેલ્લી નગરી કહેવાય છે, દક્ષિણની છેલ્લી નદી કહેવાય, દક્ષિણની ઘોડાપુરી નદી કહેવાય. એ દમણગંગાના કિનારે ગુજરાતનું કયું શહેર વસેલું છે? તો કે વાપી શહેર દમણગંગાના કિનારે છે. અહીંથી મિત્રો આગળ વાત કરીએ ઉમરગામની, કે વલસાડમાં ઉમરગામ કેવો છે. પેલા તો યાદ રાખવું છે ઉમરગામમાં એક મિત્રો સ્ટુડિયો પ્રખ્યાત છે જેનું નામ છે વૃંદાવન સ્ટુડિયો, કે ગુજરાતમાં વૃંદાવન સ્ટુડિયો ક્યાં આવેલ છે? ઉમરગામમાં આવેલ છે. ઉમરગામ છે કેના માટે પ્રખ્યાત છે? તો ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગ માટે, ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ઉમરગામ છે. ઉમરગામ છે મિત્રો ત્યાં ગુજરાતનું દક્ષિણ એટલે કે દક્ષિણ ગુજરાતનું છેલ્લું રેલવે સ્ટેશન, કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો કે ઉમરગામમાં છે. એટલે ગુજરાતમાં વિધાનસભાની સીટ 182 છે, એમાં પ્રથમ વિધાનસભાની સીટ કે તો કચ્છનું અબડાસા આવે. જ્યારે ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની સીટ કે તો ઉમરગામમાં છે. તો આપણે એ પણ યાદ રાખીએ કે ગુજરાતની છેલ્લી વિધાનસભાની સીટ ક્યાં આવેલ છે? તો કે ઉમરગામમાં આવેલ છે. તો આ બધા બાબત આપણે યાદ રાખવાની છે કે વૃંદાવન સ્ટુડિયો ઉમરગામમાં છે, ફિલ્મ ઉદ્યોગ માટે ઉમરગામ પ્રખ્યાત છે, દક્ષિણનું છેલ્લું રેલવે સ્ટેશન આવેલું છે, અને છેલ્લી વિધાનસભાની સીટ ક્યાં આવેલી છે? તો કે ઉમરગામમાં છે. ત્યારબાદ મિત્રો એક વાત કરીએ ઉદવાડાની. પહેલા તો આપણે એ યાદ રાખીએ કે ઉદવાડા કઈ નદીના કિનારે વસેલું છે? તો ઉદવાડા કોલક નદીના કિનારે વસેલ છે. ઉદવાડા કોલક નદીના કિનારે છે. આ ઉદવાડાની મિત્રો કોલક નદીની જો વાત કરીએ તો કોલક નદી છે તે ઉનાળામાં રેતીના ઢગલામાં ફેરવાઈ જાય છે. એવું પારસીનું કાશી ઉદવાડા કઈ નદીના કિનારે છે? તો કોલકના કિનારે છે. આગળ વાત કરીએ અહીંયા મિત્રો આ તો છે બહેરામ છે, આ આતસ્ય બહેરામ છે. મિત્રો છે શું આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો કે આતસ્ય બહેરામ છે શું? તો યાદ રાખવાનું છે પવિત્ર અગ્નિ, કે ગુજરાતમાં પારસીઓનું મિત્ર કહેવાય છે કાશી કહેવાય, ત્યાં શું આવેલું છે? આતસ્ય બહેરામ છે. આ આતસ્ય બહેરામ છે એનો મતલબ શું થાય છે? પવિત્ર અગ્નિ છે. આ પવિત્ર અગ્નિ ક્યાં દેશમાંથી લાવ્યા છે? તો ઈરાનમાંથી લાવ્યા છે અને 1100 વર્ષ પૂર્વે લાવ્યા છે. તો યાદ રાખવાનું છે આતસ્ય બહેરામ ક્યાં દેશમાંથી લાવ્યા છે? તો કે ઈરાનમાંથી. ક્યાં સમયમાં? તો કે 1100 વર્ષ પૂર્વે લાવ્યા છે. એ આતસ્ય બહેરામ ક્યાં સ્થિત છે? તો કે ઉદવાડામાં. ઉદવાડા કઈ નદીના કિનારે છે? તો કોલક નદીના કિનારે છે. અને ઉદવાડાને કહેવાય શું? તો કહેવાય છે પારસીનું કાશી. ગુજરાતમાં પારસીનું કાશી કહ્યું છે? તો કે ઉદવાડા છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ આપણે તિધરાની, કે તિધરા છે તે ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ. ખાસ આપણે યાદ રાખીએ ગુજરાતનું પ્રથમ વાઈફાઈ વિલેજ અથવા તો ગામ કયું છે? તો કે તિધરા છે. તિધરા પછી મિત્રો એક ગામ આપણે યાદ રાખવાનું છે, એનું નામ છે તિથલ, કે ગુજરાતમાં તિથલનું શું પ્રખ્યાત છે? તો કે તિથલનો દરિયા કિનારો પ્રખ્યાત છે. ગુજરાતમાં તિથલનો દરિયા કિનારો પ્રખ્યાત છે. આ ઉપરાંત તિથલ છે ત્યાં તુલજા ભવાનીનું મંદિર આવેલ છે. આ ઉપરાંત તિથલમાં મિત્રો યાદ રાખવાનું છે સાઈબાબાનું મંદિર પણ આવેલ છે. સાઈબાબાનું મંદિર, તુલજા ભવાનીનું મંદિર અને તિથલનું શું પ્રખ્યાત છે? તો દરિયા કિનારો પ્રખ્યાત છે. આ ઉપરાંત મિત્રો વલસાડ જિલ્લાનું રમણીય સ્થળ છે, પર્યટન સ્થળ છે, જ્યાં લોકો ફરવા જાય છે અને ખૂબ આયમ પેવું એ છે નારગોલ. નારગોલ છે વલસાડ જિલ્લાનું પર્યટન સ્થળ છે. નારગોલ છે મિત્રો વલસાડનો દરિયા કિનારો પણ પ્રખ્યાત છે. આ નારગોલ ખાતે મિત્રો મહર્ષિ અરવિંદ પ્રેરિત આશ્રમ પણ આવેલ છે. એ પણ આપણે યાદ રાખવાનું કે નારગોલમાં કોનો આશ્રમ છે? તો કે મહર્ષિ અરવિંદ પ્રેરિત આશ્રમ પણ આવેલો છે. તો આ બધી જ બાબત મિત્રો આપણે યાદ રાખવાની છે. ફાસ્ટ એન્ડ ફોરવર્ડ એકવાર રિવિઝન કરી લઈએ કે ઉમરગામ, વૃંદાવન સ્ટુડિયો, ફિલ્મ ઉદ્યોગ, છેલ્લું રેલવે સ્ટેશન અને છેલ્લી વિધાનસભાની સીટ, ઉદવાડા પારસીનું કાશી કહેવાય, કોલક નદીના કિનારે છે, આતસ્ય બહેરામ આવેલો છે, જે પવિત્ર અગ્નિ છે ઈરાનમાંથી લાવ્યા છે. ત્યારબાદ તિધરાની વાત કરીએ તો ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ છે. તિથલ છે એનો દરિયા કિનારો પ્રખ્યાત છે. સાઈબાબાનું મંદિર પ્રખ્યાત છે. ત્યારબાદ મિત્રો નારગોલની વાત કરીએ તો વલસાડનું પર્યટન સ્થળ છે, મહર્ષિ અરવિંદ પ્રેરિત આશ્રમ આવેલો છે એ વલસાડની અંદર. હવે મિત્રો આપણે વાત કરીએ જે આપણે સૌથી વધારે વરસાદ પડે છે ધરમપુરની. તો યાદ રાખીએ ધરમપુર
કે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે તો વલસાડ જિલ્લાના ધરમપુરમાં પડે. આ ધરમપુરની અંદર ખાસ યાદ રાખે એક મ્યુઝિયમ આવેલું છે, નામ છે લેડી વિલ્સન મ્યુઝિયમ. કે ગુજરાતમાં લેડી વિલ્સન મ્યુઝિયમ કયા જિલ્લામાં? તો વલસાડ જિલ્લામાં, પણ કયા શહેરમાં? તો ધરમપુરમાં આવેલ છે. ત્યાંથી મિત્રો આગળ વધે ધરમપુર છે, ત્યાં મકરંદ દવે સ્થાપિત નંદીગ્રામ આશ્રમ આવેલ છે. મકરંદ દવેનો નંદીગ્રામ આશ્રમ ક્યાં આવેલો છે? તો તે પણ મિત્રો ધરમપુરની અંદર આવેલ છે. તો ધરમપુરની અંદર મિત્રો ત્રણ બાબત આપણે યાદ રાખીએ. એક, સૌથી વધારે વરસાદ પડે છે, લેડી વિલ્સન મ્યુઝિયમ આવેલ છે, અને મકરંદ દવે સ્થાપિત નંદીગ્રામ આશ્રમ ક્યાં આવેલ છે તો પણ મિત્રો યાદ રાખવાનું છે આપણે ધરમપુરની અંદર. બીજું મિત્રો યાદ રાખીએ કપરાડા, જેને કહેવાય છે ગુજરાતનું ચેરાપુંજી. કે ગુજરાતનું ચેરાપુંજી કયું છે? તો કે કપરાડા છે. હવે મિત્રો કહેવાય છે કે મોરારજી દેસાઈનો જે જન્મ થયો, કે ભારતના વડાપ્રધાન રહી ચૂકેલા મોરારજી દેસાઈનો જન્મ ક્યાં થયો છે? તો મિત્રો વલસાડ જિલ્લામાં થયો છે. ને ગામનું નામ છે ભાદેલી ગામ. મોરારજી દેસાઈ, જેમ કે ભારતના વડાપ્રધાન રહી ગયા, એ મોરારજી દેસાઈ ક્યાં ગામે જન્મ્યા છે? તો કે વલસાડ જિલ્લાના ભાદેલી ગામે. મિત્રો વલસાડ જિલ્લાનું હજી એક ગામ પાકું કરવા જેવું જન્મ છે, પાનસ ગામ. આ પાનસ ગામે ઔષધીય ઉદ્યાન આવેલું છે. કે વલસાડની અંદર ઔષધીય ઉદ્યાન ક્યાં આવેલ છે? તો કે પાનસ ગામે આવેલું છે. રિપીટ કરી મિત્રો, ધરમપુરમાં સૌથી વધારે વરસાદ, લેડી વિલ્સન મ્યુઝિયમ છે, મકરંદ દવેનો આશ્રમ છે જેનું નામ નંદીગ્રામ છે, ગુજરાતનું ચેરાપુંજી કપરાડા કહેવાય છે, ભાદેલી ગામે મોરારજી દેસાઈ સાહેબ જન્મ્યા છે, અને વાત કરીએ પાનસ ગામે મિત્રો ઔષધીય ઉદ્યાન આવેલ છે. હવે મિત્રો યાદ રાખો, ઉદવાડા છે તેને પારસીનું કાશી કહેવાય, પણ પારસી છે તે સૌ પ્રથમ ક્યાં બંદરે ઉતર્યા? તો આપણે યાદ રાખવાનું છે સંજાણ બંદર, તે પણ વલસાડમાં આવે. કે સંજાણ બંદરે સૌ પ્રથમ પારસીઓ ઉતર્યા હતા. કે પારસીઓ સૌ પ્રથમ ક્યાં બંદરે ઉતર્યા? તે બંદરનું મિત્રો સંજાણ, ને સંજાણ ક્યાં જિલ્લામાં છે? તો કે વલસાડ જિલ્લામાં છે. હવે વાત કરીએ વલસાડ જિલ્લાના બંદર કેવા આવેલા છે. તો કે વલસાડ જિલ્લાની અંદર સંજાણ બંદર છે, કોલક બંદર છે, ઉમરગામ બંદર છે, નારગોલ બંદર છે. આ બધા જ બંદર આવે છે ક્યાં? તો વલસાડ જિલ્લામાં આવે છે. એક રિપીટ કરો કે સંજાણ, કોલક, ઉમરગામ ને નારગોલ બંદર ક્યાં જિલ્લામાં આવે છે? તો કે વલસાડ જિલ્લામાં. આ વલસાડ જિલ્લો મિત્રો એકમાત્ર જિલ્લાની સરહદને સ્પર્શે આ જિલ્લો કયો છે? નવસારી છે. વલસાડની અંદર મિત્રો તાલુકા કેવા છે? તો વાવ, ધરમની ઉંમર પાકી ગઈ છે. ત્યારબાદ મિત્રો વલસાડની આપણે વાત કરી, વાપીની વાત કરી, ત્યારબાદ મિત્રો ધરમપુરની કપરાડની વાત કરી છે, તિધરા તિથલની વાત કરી છે, પાનસની વાત કરી છે, ભાદેલીની વાત કરી છે, ત્યાં મ્યુઝિયમ કેવું છે એની વાત કરી છે. એ પણ મિત્રો સાથે કહેજો, પાક આપણે ખાસ યાદ રાખવા છે વલસાડને મિત્રો કેરીનું ઘર કહેવાય. તો ચારે ચાર પ્રકારની કેરી એકવાર ફરીથી રિપીટ કરી દઉં કે વલસાડમાં કેવા પ્રકારની કેરી થાય. તો કે આફૂસ કેરી છે, તોતા કેરી, લંગડો કેરી, પાયરી કેરી, આ બધી જ કેરી મિત્રો વલસાડ જિલ્લામાં થાય છે. તો આ પાક ખાસ યાદ રાખવાનું. આ ઉપરાંત વલસાડમાં મેક્સિમમ ઉત્પાદન ચીકુનું પણ થાય છે. કે ગુજરાતમાં ચીકુનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? તો કે વલસાડ જિલ્લામાં થાય છે. એ પણ મિત્રો આપણે યાદ રાખવાનું છે. તો આ હતો આપણો વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લામાં કઈ કઈ બાબતની વાત કરી, તો એની સરહદથી લઈને તેના તાલુકાથી લઈને ત્યાં મિત્રો જોવાલાયક સ્થળ કેવા છે, આ બધી જ બાબત મિત્રો આપણે વાત કરી. જો મિત્રો આ વલસાડ જિલ્લાનો લેક્ચર આપણે ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરો. આ લેક્ચરને મિત્રો આપણા મિત્ર સાથે મેક્સિમમ શેર કરો, જેથી જે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે આ બધા જ મિત્રોને આ વલસાડ જિલ્લાનો લેક્ચર ખૂબ જ યુઝફુલ થાય. વલસાડ જિલ્લા મિત્રો કોઈ પણ જાતની આપણે ક્વેરી રહી ગઈ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી આપણો કોઈ પણ પ્રશ્ન છે મિત્રો તેનું નિરાકરણ આવી શકે, ને તેનો મિત્રો આન્સર આપવાની હું 100% પ્રયત્ન કરીશ. આવતા લેક્ચરમાં મિત્રો આવા જ કંઈક ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.